મને યાદ છે કે અયોધ્યામાં પહેલી કાર સેવા થઈ 89 માં. પૂજ્ય પ્રમુખ સ્વામી લંડનમાં હતા અને મારું આશ્ચર્ય હતું, અયોધ્યામાં હજુ તો કાર સેવા થાય છે, ગોળીઓ છૂટતી હતી એવા સમયે લંડન થી પ્રમુખ સ્વામીએ મને શોધીને ફોન કર્યો હતો. મને આ જો 1992 માં શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ઝંડો ફરકાવે ગયેલો 26 જાન્યુઆરીએ. અમે બધા જીવતા પાછા આવ્યા અને હું જમ્મુ પહોંચ્યો. જમ્મુ હું પહોંચ્યો અને મને પહેલો ફોન પ્રમુખ સ્વામીનો મળ્યો તો, ભાઈ તું સલામત છે? અને ત્યારે તો હું મુખ્યમંત્રી બનવાનો કોઈ સવાલ જ નહોતો. એક સામાન્ય માનવી હતો, એક સામાન્ય કાર્યકર્તા, એની આટલી બધી દરકાર એ વખતે. પ્રમુખ સ્વામી કે પાસ જાતે હૈ તો કભી લગતા હૈ કે હમારી માં હૈ, કભી લગતા હૈ હમારે પિતા હૈ, કભી લગતા હૈ હમારે બંધુ હૈ, કભી લગતા હૈ હમારે સખા હૈ. પ્રમુખ સ્વામી મહારાજ ને બહોત બડા આંદોલન ખડા કિયા હૈ ઓર ઉસકે લિયે આજ કી પીઢ઼ી હી નહીં આને વાલી પીઢ઼ી ભી પ્રમુખ સ્વામી મહારાજ કી ઋણી રહેગી. પૂજ્ય પ્રમુખ સ્વામી ના આશીર્વાદ થી આટલી મોટી ઉંમરે પણ નિરંતર દુખિયારાઓનો જ વિચાર કરતા કરતા સંતોનો આખો કાફલો અહીંયા ઉતારીને મેન મની મશીન જ નહીં મિશન લઈને આ 4 M નો સરવાળો આખા એ કચ્છને ધબકતું કરી રહ્યો છે. અક્ષરધામનું શું થશે, કેમ થશે, એવો એક પણ પ્રશ્ન મને પૂછ્યો નહીં. મને એટલું જ કહ્યું, તારી તબિયત સાધન. તું ચિંતા ન કરતો, સાચા સંતના મુખેથી જ આવા શબ્દો નીકળી શકે. પૂજ્ય પ્રમુખ સ્વામી ના આશીર્વાદ એને ખુરશી સાથે કાંઈ લેવા દેવા. પૂજ્ય પ્રમુખ સ્વામીના આશીર્વાદ સંસ્કૃતિની રક્ષાની તાકાત આપે છે. પૂજ્ય પ્રમુખ સ્વામીના આશીર્વાદ જીવન જીવવાની તાકાત આપે છે. પૂજ્ય પ્રમુખ સ્વામીના આશીર્વાદ સત્ય માટે જીવવા મરવાની તાકાત આપે છે. તમે એવા બાળકની કલ્પના કરી છે કે જેને માને મળવાની ઉતાવળ હોય, વલકતો હોય, અને છતાંય મળવાનો મેળ ન પડે, અને મળાય એ પળની તમે કલ્પના કરી છે? હું અત્યારે પળનો અનુભવ કરું છું. માતા જન્મ દેતી હૈ, ગુરુ જીવન દેતા હૈ, ઓર પ્રમુખ સ્વામી મહારાજ જૈસે ગુરુ હમે સૌભાગ્ય પ્રાપ્ત હુઆ હૈ કે ઉનસે હમ જીવન પ્રાપ્ત કર રહે હૈ. પ્રમુખ સ્વામી ત્યાં પધાર્યા નહીં હોસ્પિટલમાં. પ્રમુખ સ્વામી ન પધાર્યાનું કારણ એક જ, હોસ્પિટલ સાથે પ્રમુખ સ્વામીનું નામ જોડ્યું છે એ ઉદઘાટનમાં હું ના આવું. કહી બાઢ આવી હો और लोगों को भोजन पहुंचाना है, एक बार प्रमुख स्वामी तक बात पहुंच गई फिर सरकार को कोई चिंता नहीं रहती थी. तमारा माथी घना बधा एक गुरु गुमाव्या हशे, मैं पिता गुमाव्या छे.